नमस्ते मैडम जी। चलो अब आप गुजराती साथी पूछूंगा पेज नंबर 101। सो बोलो एनी अंदर प्रश्न 23 આપ્યો છે। નીચેની વસ્તુ માટે કોની પાસે જશો તે લખો। તો હવે તમારે કહ્યું જેમ કે ફ્રોક લેવું છે તો કોની પાસે જશો કપડાં સિવડાવવા માટે તમે દરજી પાસે। તમારે શાકભાજી બનાવવાનું છે તો શાકભાજી લેવા કોની પાસે જશો। માટીના રમકડા બનાવવા છે તો માટી ક્યાંથી લાવશો કોની પાસે લાવશો। ઘડો લાવવો છે તે કોની પાસે હશે। લાકડાની ખુરશીનો પાયો તૂટી ગયો છે રિપેરિંગ કરાવવા કોની પાસે જશો તે અહીંયા નામ તમારે લખવાના છે। તમારે ફ્રોક સિવડાવવું છે તો ફ્રોક સિવડાવવા કોની પાસે જઈએ આપણે દરજી પાસે। અહીંયા લખીશું દરજી। ત્યાર પછી છે વાળ કપાવવા। વાળ કપાવવા માટે કોની પાસે જાઓ કોની પાસે જવાનું વાળ કપાવવા માટે વાળંદ પાસે। ત્યાર પછી ટેબલનો પાયો તૂટી ગયો છે। આપણા ઘરમાં લાકડાની ખુરશી કે ટેબલ હોય એનો પાયો તૂટી જાય તો કોની પાસે આપણે રિપેરિંગ કરાવીએ। લાકડાનું કામકાજ કોણ કરે સુથાર। તો અહીંયા આવશે સુથાર। માટીનો ઘડો જોઈએ છે। માટીનો ઘડો એટલે માટી તે આપણે કોની પાસેથી લાવીશું। માટીનો ઘડો આપણે કોની જોડે લેવા જવાનો કોણ બનાવે એને કુંભાર। તો માટીનો ઘડો બનાવવા માટે આપણે ક્યાં જઈશું કુંભાર પાસે। ત્યાર પછી કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે। કબાટની ઊંચાઈ હવે આ કબાટની ઊંચાઈ લાકડાની કબાટની ઊંચાઈ માપવા માટે માપપટ્ટી કોની પાસેથી લઈશું આપણે આપણી ફૂટપટ્ટીથી એની માપપટ્ટી મપાય ના મપાય તો એની માટે આપણે સુથાર પાસે જઈશું। એ સુથાર પાસે એનું માપપટ્ટી હોય તે માપપટ્ટીથી આપણને માપી આપે। તો કબાટ માપવા માટે માપપટ્ટી આપણે સુથાર પાસેથી લઈશું કારણ કે કબાટ કોણ બનાવે સુથાર બનાવે એટલે સુથાર પાસે આપણે જઈશું। ત્યાર પછી ચપ્પલ તૂટી ગયું છે। આપણું ચપ્પલ તૂટી જાય તો આપણે કોની પાસે જઈએ આપણા ચપ્પલ કોણ સીવે બૂટ ચપ્પલ કોણ સીવે છે મોજી। તો અહીંયા લખીશું મોજી। ત્યાર પછી છે ડુંગળી બનાવવા નક્કામાં કપડાં જોઈએ છે। નક્કામાં કપડાં કોની પાસેથી મળે આપણને ડુંગળી બનાવી છે તમારા રમવા માટે તો એના માટે નક્કામાં કપડાં જોઈએ છે। નક્કામાં કપડાં ક્યાંથી મળશે આપણને દરજી પાસેથી કારણ કે દરજી આપણા કપડાં સીવી અને માપ લઈને કાપે પછી જે કાપડ વધારાનું કાપીને મૂક્યું હોય એ નક્કામાં કહેવાય એ કોઈ ઉપયોગમાં ના આવે માટે એ કપડાનો ઉપયોગ આપણે ડિંગલી બનાવવા કરી શકીએ। રમકડા બનાવવા માટી જોઈએ છે। હવે માટી જોઈએ છે તો માટી ક્યાં બનાવવા જશો તમે તમે માટીના રમકડા બનાવતા હતા ને પહેલા જમાનામાં બનાવતા આવે કે નહીં ઘરે અત્યારે ચીકણી માટી હશે તો એમાંથી બનાવતા હશો બરાબર ને। તો હવે આપણે માટીના રમકડા બનાવવા છે તો એ માટીના રમકડા બનાવવા માટે આપણે ક્યાંથી માટી લાવીશું તો કુંભાર પાસેથી। ત્યાર પછી છે શાક બનાવવા શાકભાજી જોઈએ છે। હવે આપણે શાક બનાવવા માટે શાકભાજી જોઈએ તો ક્યાંથી લાવવાની શાકભાજી શાકભાજી વાળા પાસેથી પણ શાકભાજી વાળાને શું કહેવાય કાચીઓ। શું કહેવાય કાચીઓ। તો અહીંયા આપણે લખીશું કાચીઓ। ત્યાર પછી છે રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે। રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા તો લાકડાના ટુકડા કોની પાસેથી મળશે આપણને લાકડાનું કામકાજ કોણ કરે સુથાર। તો આપણે લાકડાના નાના ટુકડા ક્યાંથી લાવીશું સુથાર પાસેથી। તો અહીંયા લખીશું સુથાર બરાબર। હવે ત્યાર પછી છે પેજ નંબર 117 ઉપર શિક્ષક બોલે તેમ તમારે બોલવાનું છે। પ્રશ્ન નંબર 24 માં આ દેખાય છે તમને આ શબ્દો હું બોલું
अबे ये शब्दों हूँ बोलूँ चुही तमारे बोलवाना चाहिए बराबर आमा रातों उच्चार से पर रोल लगा तो नथी वृक्ष पहलो शब्द छे वृक्ष बीजु छे आकृति त्रिजु फ्रांस चौथु धर्म नूर प्रसंग क्रिया दर्शन पृथ्वी प्रार्थना वर्ष चर्चा सृष्टि क्रम चर्च सूर्य कृति ब्रह्मांड दर्पण तर अने वृक्ष अने आ बधा एवा शब्दो छे कि जेनी अंदर र नो उच्चार थाय छे पण ड लखातो नथी आने केवा शब्दो केवाय जोडाक्ष शब्द बराबर के हवे ત્યાર પછી પ્રશ્ન 25 શું ખૂટે છે તે ગીતમાંથી શોધીને લખો તો બર્નીનો ખાંભા સંખ્યા ઉંદર ચાર હવે બર્નીનો ઉંમાંથી શું ખાવા ચાલે તો ઉંદરો આપણી કવિતા ચાર વખત ઘણી આવી યાદ છે કેટલી વખત બોલાવડાવી તમે બધાએ મોડી કરી છે ને બર્નીનો ઉંદરો ખાવા ચાલે ઉંદર ચાર ખૂબ જરાઈને ખાજો તે ખાઈને કર્યો વિચાર બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઊંધે માટે પડ્યા બરીમાં ચરે નમનમાં બી શેઠે આને પૂછડી જાની ખેંચી કાઢ્યા બાર છું 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 કરતા વધારે દેખાય છે તમને પહેલું છે દવાની દુકાન બીજું છે શાકભાજીની દુકાન અને ત્રીજું છે સ્ટેશનરીની દુકાન બરાબર ને દવાની દુકાન શાકભાજીની દુકાન અને સ્ટેશનરીની દુકાન હવે આ દુકાનોની અંદર કઈ કઈ વસ્તુ મળશે એ આપણે લખવાની છે તો દવાની દુકાનમાં તમને કઈ વસ્તુ મળે તો પહેલા તો દવા શું મળશે દવા દવા ટીકડી એટલે લિક્વિડ દવા અને ટીકડી એટલે ટેબ્લેટ બરાબર ત્યાર પછી શું મળે મલમ પટ્ટી મલમ એટલે આપણને એક વાગ્યું હોય તો એના ઉપર લગાડવા માટેની ટ્યુબ ખબર છે આપણે સોપ્રામિસિન ટ્યુબ હોય છે મમ્મી પછી ક્યાંક વાગ્યું હોય તો બીટાડીન ટ્યુબ કઈ ગરમી નીકળી હોય તો ડોક્ટર આપણને ટ્યુબલેટ
અને આપણે વાગ્યું હોય તો એ ટ્યુબ લગાવી ઉપર રૂ લગાવી અને પટ્ટો બાંધી છે કે મલમ પટ્ટી ત્યાર પછી ઇન્જેક્શન ત્યાર પછી છે વિક્સ તમને સાદી થઈ હોય તો વિક્સ લગાવવા આવો છો કે વિક્સ મને બાંધો તો વિક્સ ત્યાર પછી છે બેન્ડેડ બેન્ડેડ ખબર છે તમને હાથે પગે છો લઈ ગયું હોય તો એક પટ્ટી આવે છે કોફી કલર જેવી એ આપણે લગાવી દેવાની એની અંદર આટલી નાની પટ્ટી હોય છે દબાવવાની ત્યાર પછી છે થર્મોમીટર થર્મોમીટર તમે બધાએ જોયું છે બાળકો થર્મોમીટર કેવું હોય એક આટલો નાનો કાચનો પાર્ટ હોય જેને આપણા જે નીચે મૂકી ડોક્ટર આપણો તાવ માપે છે તમે બીમાર પડ્યા હો કે મમ્મી પપ્પા કોઈ બીમાર પડ્યા ની સાથે તમે દવાખાને ગયા હો તો ડોક્ટર એ આટલું થર્મોમીટર આપણી જીભ નીચે મૂકી અને આપણો તાવ માપે છે કે આપણો તાવ કેટલો છે એટલે કહેવાય થર્મોમીટર ત્યાર પછી છે શાકભાજીની દુકાન તો શાકભાજીની દુકાનમાં શું શું શાક છે જો ચિત્રની અંદર કયા કયા શાક આપે છે તો પહેલું તો ફુલાવર ભાવે છે ફુલાવર બધાને ત્યાર પછી છે ભીંડા બટાકા કોબી રીંગણા અને ટામેટા ત્યાર પછી છે સ્ટેશનરીની દુકાન સ્ટેશનરીની દુકાન એટલે આપણે ભણવા લગતી જે પણ વસ્તુની જરૂરિયાત હોય એ સ્ટેશનરીની દુકાનમાં મળે જેમ કે પુસ્તકો પેન્સિલ રબર સંચો નોટબુક સ્કેચબુક બરાબર ને તો હવે તમારે અહીંયા મને સ્ટેશનરીની દુકાનના નામ લખાવવાના છે તો પહેલા તો આપણે લખીશું પેન્સિલ ત્યાર પછી પુસ્તક નોટબુક પછી કંપાસ કલર બોક્સ અને કલર બોક્સ છેલ્લું છે દફતર બરાબર ને હવે આપણે ત્યાર પછી બાજુના પેજ પર જુઓ કે નીચે જણાવેલ કામ કરવા માટે તમે ક્યાં જશો તો પહેલું છે પૈસા જમા કરાવવા માટે દેખાયું પૈસા જમા કરાવવા તો પૈસા જમા કરાવવા તમે બેંકમાં જશો દવાખાનામાં જશો કે ગ્રામ પંચાયતમાં જશો તો આપણે ક્યાં જઈશું પૈસા જમા કરાવવા બેંકમાં તો આ ખાનામાં સાચાની નિશાની કરો ત્યાર પછી છે દવા લેવા માટે તો દવા લેવા માટે આપણે સ્કૂલમાં જઈશું દવાખાનામાં જઈશું કે બસ સ્ટેશન પર જઈશું ક્યાં જઈશું આપણે દવાખાનામાં તો એના ખાનામાં સાચાની નિશાની કરો ત્યાર પછી છે હિંચકા ખાવા તો હિંચકા ખાવા બેંકમાં જઈશું પોસ્ટ ઓફિસમાં જઈશું કે બગીચામાં જઈશું હિંચકા ખાવા ક્યાં જવાય બગીચામાં તો અહીંયા બગીચાના ખાનામાં સાચું કરો ત્યાર પછી પેજ પાછળ ફેરવો ચલો બાળકો ગીત ગાવું છે ને આપણે ગાયનું ગીત બિલાડીનું બચ્ચું હવે હું તમને ગીત સંભળાવું છું તમારે સાંભળવાનું છે પછી મારી સાથે સાથે ગાવાનું પણ છે અને નોટમાં લખવાનું છે બરાબર ને બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય બસ રિક્ષામાં ચક્કર આવે ચાલતું ચાલતું જાય બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય બસ રિક્ષામાં ચક્કર આવે ચાલતું ચાલતું જાય રસ્તા ઉપર ડાબે ચાલે રસ્તા ઉપર ડાબે ચાલે હળવે હળવે જાય ચહેરા ઉપર હિંમત રાખી ચહેરા ઉપર હિંમત રાખી પણ મનમાં ગભરાય
ઉતરાવે તો ટ્રાફિક પોલીસ દૂરથી સમજી જાય સીટી મારી હાથ બતાવે સીટી મારી હાથ બતાવે ટ્રાફિક અટકી જાય આભાર ઉતરા ભાઈનો માની બચ્ચો આગળ જાય મેરે પહોંચ્યું મેળામાં તો ભીડ ગજબની થાય ચકડ ઊંચું નીચું ફરતું વાદળ સુધી જાય નાની એવી રેગાડી જોઈ બચ્ચો બહુ હરખાય મગારીની મજા આવી જાદુની નવાઈ સાંજ પડી ગઈ હવે બચ્ચો ઘરે પાછું જાય જો બેટો બાળકો આમાં બિલાડીનું નાનું બચ્ચું છે એ મેળો જોવા જાય છે મેળો જોવા એ ખુબીનું જાય છે તો એને શું થાય ખબર પડે છે એ કીધું છે બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય છે તો બસ રિક્ષામાં બેસે તો એને ચક્કર આવે છે તો એ કેવી રીતે જાય છે ચાલતું ચાલતું પછી રસ્તા ઉપર ક્યાં ચાલે છે ડાબે કઈ બાજુ ચાલે છે ડાબે રસ્તા ઉપર ડાબે ચાલે હળવે હળવે છે ચહેરા ઉપર હિંમત રાખે એટલે મોઢા ઉપર હિંમત રાખે એટલે બીક નથી કોઈની એમ પકડી જાય છે પણ મનમાં એને બીક વધારે છે કૂતરા ભાઈ ટ્રાફિક પોલીસ છે તો દૂરથી સમજી જાય છે એમને ખબર પડી ગઈ કે બચ્ચું ડરેલું છે એમને શું કર્યું સીટી મારીને ટ્રાફિક અટકાવી દીધો એટલે બધા વાહનો અટકી ગયા અને તે બચ્ચું કૂતરાભાઈનો આભાર માનીને આગળ ગયો મેળે પહોંચ્યું મેળામાં મેળે એટલે જાતે પોતે જાતે મેળામાં પહોંચ્યું અને ત્યાં આગળ ભીડ ગજબની થઈ ચગડોળ ઊંચું નીચું તમે મેળા મતલબ ચગડો નીચેથી ઉપર જાય છે આ તો ચગડો ઊંચું નીચું ફરતું આભે અડી જાય આભે અડી જાય એટલે વાદળ સુધી જાય વાદળને અડી જાય એવું લાગે છે ને આપણને નાની એવી રેલગાડી જોઈને બચ્ચું ખુશ થઈ ગયું મદારીની મજા આવી જાદુની નવાઈ લાગી અને સાંજ પડી ગઈ હવે બચ્ચું ઘરે પાછું જવા લાગ્યું ચલો બાળકો આ સાથે આપણે ગુજરાતીની સાધ્યપોથીમાં પાઠ 6 પૂરો થયો હવે તમારે સાધ્યપોથીમાં બધું પૂરું લખવાનું છે નોટમાં પણ લખવાનું છે હોમવર્ક પૂરું કરવાનું અને મને મોકલવાનું છે બરાબર હવે આવતા વિડીયોમાં આપણે ગુજરાતીમાં પાઠ 7 ચોપડીની અંદર ભણીશું બરાબર ત્યાં સુધી આવજો